Dipak Bhai. Jai sir. ક્યાં છે ચેતન ભાઈ બોલો. વ્યવહારની પ્રતીતિ કોને બેસે છે? આપણે એક વ્યવહારની પ્રતીતિ કઈ વ્યવહારની? તમે કહો છો કે કોઈ પણ એક ટેવ હોય કે આદત હોય કોઈ પણ વ્યક્તિની અને સમજાય સમજાય કરો તો એ સમજ સમજ કયો ભાગ કરે છે અને એ જે પછી પ્રતીતિ એની બદલાય છે તો એ કોની બદલાય છે? અહંકારની જ કહેવાય. અને આપણે એવું કહીએ છીએ કે અભિપ્રાય બદલાયો તો અભિપ્રાયથી મન બંધાય છે તો એ આ ભાવમાં બદલાઈ જાય કે આવતા ભાવમાં ચેન્જ થઈને આવે? આ ભાવમાં અભિપ્રાય બદલાય છે, આવતા ભાવનું મન ઉત્પન્ન થાય છે. આજનું મન ગયા ભાવના અભિપ્રાયનું પરિણામ છે. તો આ સમજ સમજ કરે છે બુદ્ધિ જ છે? એ બુદ્ધિ 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 કરતા એટલે અજ્ઞાન દશામાં બુદ્ધિ ને અહંકાર છે, જ્ઞાન પછી પ્રજ્ઞા અને સમ્યક દર્શન કહી શકાય. કારણ શું છે કે જ્ઞાન પછી પોતે શુદ્ધાત્મા થાય છે, એટલે આપણે આ જે બધી વાતો વાંચીએ છીએ ને એ બુદ્ધિ ને અહંકારની ઉપરની વાતો છે, એ પ્રજ્ઞાથી અને આ સમ્યક દર્શનથી સમજી શકાય છે. એટલે પ્રજ્ઞામાં બી શબ્દ ખરા? શબ્દ એટલે શું? આ બધું પ્રજ્ઞા એટલે આ શબ્દ શબ્દ લાવીએ છીએ, પણ આખું એ આજે આજે આ ચેતનભાઈ જુદા છે ને હું શુદ્ધાત્મા છું ને એ જાગૃતિ જ પ્રજ્ઞા હેલ્પ કરે છે. પ્રજ્ઞા એટલે શું છે કે એક જાતની જેમ પેલી બુદ્ધિ ને અહંકાર એને અજ્ઞા શક્તિ કહેવાય છે, અને આ પ્રજ્ઞા શક્તિ એટલે જ્ઞાન અને જાગૃતિ એ બધી પ્રજ્ઞા શક્તિ કહેવાય છે. એટલે શબ્દ એટલે શબ્દ એવા શબ્દ આવું શબ્દ નહીં, પણ આખું આખું કહે ને જ્ઞાનનો અનુભવ જ એ પ્રજ્ઞા કરે છે. અને શબ્દ કહીએ તો વાંધો નથી, કારણ દાદા કહે છે ને કે અમારું આખી વાણી એ પ્રજ્ઞાના આધારે નીકળી છે. પ્રજ્ઞા સ્ટેશન પર ઊભા રહીને આખી વાણી નીકળી છે. બોલો, શબ્દ જડના છે, પણ શબ્દ પછી જે વિઝન ઊભું કરે છે, દ્રષ્ટિ ઊભી કરે છે, એ આત્મદ્રષ્ટિ ઉભી કરાવનારી વાણી એ પ્રજ્ઞાના લેવલે નીકળેલી વાણી કહેવાય. આજે આ શબ્દ કે લાઈન ઓફ ડિમાર્કેશન બિટવીન રિલેટિવ એન્ડ રિયલ એ આપણી દ્રષ્ટિમાં આવવું ને એ બુદ્ધિશાળીના શબ્દ નથી, જ્ઞાનીનો શબ્દ છે. જ્ઞાની એટલે જ્ઞાન એ પ્રજ્ઞામાંથી નીકળેલો શબ્દ છે. શબ્દ તો જડના જ કહેવાય, રેકર્ડના જ કહેવાય, પણ એ શબ્દ 99 ડિગ્રી વાળા છે કે એની 100મી ડિગ્રીમાં એનો ફોટો ના પડે એવા શબ્દો છે, આત્માને અડે એવા શબ્દો છે. એટલે વિપરીત બુદ્ધિને ખતમ કરવા સમ્યક બુદ્ધિ ઉત્પન્ન થાય છે એવું કહી શકાય? હા, એ કે ને એટલે આમાં ત્રણેય વિભાગ છે, વિપરીત બુદ્ધિ ખતમ થાય સમ્યક બુદ્ધિ ઉત્પન્ન થાય, પછી વિપરીત મિથ્યાત્વ જ્ઞાન ખલાસ થાય સમ્યક જ્ઞાન ઉત્પન્ન થાય, અને ઠેઠ પછી વિજ્ઞાન સુધી પહોંચે પોતે એવો અનુભવ કરી શકે એ ત્રણેય લેવલ આમાં સમાયેલા છે. અને આમાં શું નિમિત્ત આધીન હોય છે, કોઈ અજ્ઞાન ન લીધું હોય એ માણસ પ્રશ્ન પૂછે તો એને સમ્યક બુદ્ધિ જેવું સોલ્યુશન આપ્યો, હું ચોર છું તો કે સારું થયું ને, કાળો ના ભાંડી મારામારી ના કરી બે ચાર વખત બોલે એટલું જ ને, તે સમ્યક બુદ્ધિનું એડજસ્ટમેન્ટ છે. પછી તમને કે ભાઈ આ દીપકને બોલે છે તે ટેપ રેકોર્ડ બોલે છે ને એ તો શુદ્ધાત્મા છે, તમે શુદ્ધાત્મા મારો ને એ જ્ઞાનનું એડજસ્ટમેન્ટ છે. એટલે આવી રીતે એડજસ્ટમેન્ટ ડિપેન્ડ અપોન ધ રિસીવર કોણ છે એની પરથી એ લોકો દાદાજી આપતા હતા, સમજાય ને? એટલે છતાંય આપણે સાવ વિપરીત બુદ્ધિવાળાને સીધું કહેવાય સમ્યક જ્ઞાન મળી ગયું છે આપો, એટલે હવે એને સમ્યક બુદ્ધિમાં આવે તો સારી વાત છે, ના આવે તો જરૂર નથી. એ સીધો નિકાલ કરીને સીધું 5 આજ્ઞામાં આવે ને તો એનો પુરુષાર્થ ચાલુ જ છે, એનો પ્રગતિ થશે જ એની. એટલે સમજ સમજ કરવાથી અંદરથી આવરણો તૂટે છે? હા, બહુ મોટા આવરણો તૂટે સમજ સમજ કરવાથી, તો બહુ ફેરફાર થાય આ સમજ સમજ કરવાથી જ. પણ કેટલાય આ ઘણા લોકો અહીંયા કે છે અમે 1 વર્ષથી આવ્યા ને, આખું 10 વર્ષ અમે હતા અમારા ઘરે, અને 1 વર્ષમાં તો આખો ફેરફાર થઈ ગયો. શું થયું? તમે શું રોજ કસરત કરતા હતા એટલે ફેરફાર થયો? વાતાવરણ સારું છે એટલે તબિયત સારી થઈ, ખાવા પીવાનું ફાવ્યું? તો કે ના, બસ અહીં વાતો સાંભળીએ છીએ ને ફેરફાર થાય. આખો દાવ તો પછી યાદે કરવાનો ટાઈમ નથી હોતો કઈ વાત સવારે થઈ હતી. તો હવે પણ કહે છે કે હમણાં જ એક ભાઈ કહેતો હતો ને કે વર્ષ પહેલા જે હતી સ્થિતિ અને આ સ્થિતિ, મારાથી અટેક થતા નથી, કોઈને દોષ કાઢવાનું થતું નથી, બીજું કશાય થતા નથી, કોઈ ભૂલ કરતો હોય ને તો હું પેલા વળી મૂકતો હતો, હવે મારા પ્રેમથી વાત થાય છે જોડે, આવું ના કરીશ. મને આટલું પરિવર્તન થયું એ મને કોઈ મેં ફેરફાર કર્યો નથી, એની મેળે થઈ ગયું. સમજ સમજ કરવાથી તો બહુ ફેરફાર થાય છે. એટલે નેક્સ્ટ ક્વેશ્ચન એ જ કે નિજદોષ દર્શન જેટલું વધતું જાય એમ પ્રકૃતિ બદલાય? બદલાય એટલે શું છે? પ્રકૃતિ લીમડો કઈ પીપળો થઈ જવાની નથી, લીમડાની કડવાશ ઘટતી 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 એટલો ફિક્કો થઈ જાય એ કોઈને નુકસાન ના કરી શકે કડવાશ. એટલે એટલે આ અહંકારના રસ ખલાસ થઈ જાય છે. પછી કેવું હોય, બળેલી સિંદરી જેવો પ્રકૃતિ ફળ આપે. બોલો, બળેલી સિંદરીથી લોકોને મારીએ તો બિચારાને બહુ ચાપકા વાગે ખરા?
કેમ ના વાગે? અરે આમ કરતા પહેલા તો ભૂખો થઈ જાય, એવી એને ગુસ્સો તો આવે પણ એ મનમાં જ રહે. અરે ફૂસફૂસિયો હોય, બધું ફૂસફૂસિયો લાગે કરો કે આ વડે છે, પણ હસે છે કે વડે છે ખબર જ ના પડે. એટલે નિર્દોષ દર્શનથી ધીમે ધીમે વ્યવહાર સંકોચાતો મનના લેવલે આવીને ધીમે ધીમે શમી જાય, એવું થાય. એટલે કષાયોનો ભાગ સંકોચાઈને ઝીરો થઈ જાય, બાકી મન વચન કાય તો એવા ને એવા રહે. એ કઈ કે આપણ ચહેરો એમને પેલો લાંબો હવે ગોળ થવા માંડે એવું ના ફેર પડે, એવો કશો ફેરફાર ના થાય. માથે વેરાનમાંથી માથે રાન થાય એવું ફેરફાર ના થાય. આ પ્રકૃતિ તો એની જ રહી, પોતાનો કષાય ઉડી જાય છે. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા કષાયો જ્ઞાનથી કષાય રહિત દશાવાળો થઈ જાય છે. કરતાપણું, અહંકાર, મમતા. અહંકાર ઓછો થયો એટલે ક્રોધમાન ઉડી જાય, મમતા ઓછી થાય માયાલોભ ઉડે, મોહ ઉડે, એટલે બધું એ ફેરફાર થાય છે. એટલે બહારના આચરણ વિચારમાં પછી ભાઈ ઓટોમેટિકલી ફેરફાર દેખાય. પેલા વળતા હતા ને હવે શાંત રહે છે. કામના રગવાટનું એવું જ હોય, ઝડપથી કરતા હોય ને એ ઝડપ જ હોય, એમની કંઈ આમ સ્લો મોશન ના થઈ જાય, અને સ્લો મોશન વાળો હાઈ સ્પીડ વાળો ના થાય, એવું ને એવું જ હોય. અંદર ફેરફાર થઈ ગયો અને એના પડઘા પણ કોઈને દુઃખદાયી ના થાય. પછી આ તો પારકો માર્ગ બથાડી પડ્યો છે, તેની વઢવાળો ચાલે છે, ઝઘડા જ ચાલ્યા કરે છે. ગુચવાળો એટલે ઝઘડા ચાલ્યા જ કરે, અને એ કોઈ પોતાની ભૂલ દેખાય નહીં. આમ તો છે આખું ભૂલવાળું જ ખાતું. એટલે રિલેટિવ અને રિયલનું જ્ઞાન થયા પછી પોતાની જ ભૂલો દેખાય, જ્યાં જુઓ ત્યાં પોતાની જ ભૂલો દેખાય, અને છે જ પોતાની ભૂલ. પોતાની ભૂલથી આ જગત ઊભું રહ્યું છે, આ કોઈકની ભૂલથી જગત ઊભું રહ્યું નથી. પોતાની ભૂલ ઉડી જાય પાનું 61 કે પછી એ સીધ ગતિમાં જ ચાલ્યો જાય. બસ કોઈને મોકલવાની જરૂર નથી, કોઈને લાગવગ લગાડવાની જરૂર નથી, ભૂલને લઈને આપણે અટક્યા છે. અને આમાં બોલો આ ઝઘડામાં છે ને, એક મને યાદ આવી વાત દાદાની, એટલે 6 તત્વો ખરા ને, એ કઈ ઓછી અંદર 6 પાછું કોર્પોરેશન વાઈફ આવે એટલે 6 વત્તા 6 12 જણા થાય, બાબલે બાબલે 6 6 પાર્ટનર વધતા જાય. બોલો પછી ઝઘડા વધે કે ના વધે? બોલો બોલો. બધાય તત્વોનો આપણે માલિક થઈને ફરીએ છીએ કે મેં કાળ, તો કે હું કાળનો માલિક, ક્ષેત્રનો માલિક, ઉદ્ગલનો, એટલે જળ તત્વનો માલિક, ગતિ સહાયકનો માલિક, સ્થિતિ સહાયકનો માલિક. અને જાણપણાને અહંકાર માલિક થઈને ફરે. બોલો એવો અહંકાર ઉભો થયો છે કે 6 તત્વોનો માલિક થઈને ફરે છે. અને આ બાજુ આ તો સૂક્ષ્મ લેવલે, અને આમ સ્થૂળમાં મારી વાઈફ, અમારા 2 છોકરા, ફાધર મધર, બસ આ ઓફિસ આપણી, ધંધો આપણે કરીએ, બસ બધું શાંતિથી જીવન ચાલે છે. એટલે પણ કકડાટ ચાલતો જ હોય, કેમ તો પારકી વસ્તુ માલિક થઈને બેઠો છે ને. અને આપણે શુદ્ધાત્મા થયા અને આ 5 તત્વોનું ડિસ્ચાર્જ છે એ વ્યવસ્થિત તાબે સોંપી દીધું. એટલે આપણી 5 આજ્ઞા એવી વસ્તુ મૂકી દાદાએ કે વઢવાળ કોઈ કોઈ સ્થૂળ રૂપેથી માંડી સૂક્ષ્મતમ સુધી કોઈ ગુના ઉભા થતા નથી. બોલો સૂક્ષ્મતમ લેવલે પણ ગુનો થતો નથી. અને માટે આપણે 1 અવતારમાં 2 અવતારમાં મોક્ષે જઈશું એની ખાતરી થાય. બોલો એવી જબરજસ્ત વસ્તુ મળી છે આપણે. પોતાની ભૂલ ઉડી કે સિદ્ધ ગતિમાં ચાલ્યો જ જાય. પછી બોલો કેટલી છે આપણી પ્રતીતિથી ઉડી છે, આ જાગૃતિથી ઉડાડી રહ્યા છે, પછી જ્ઞાનમાં એટલે અનુભવથી ઉડશે ને, પછી કેવળ જ્ઞાન આવી દુઃખ રહેશે, પછી દેહના પરમાણુ પૂરા થાય એટલે નિર્વાણ કહેવાય. બોલો આ વિજ્ઞાન છે આપણે, આ પ્રતીતિ બદલાવીને એનાથી આખું ઠેઠ કેવળ જ્ઞાન સુધી હવે નિરંતરપણે પહોંચવાના આપણે. બોલો એટલું બધું પાવરફુલ વિજ્ઞાન છે. અને હવે આ એક અલ્ટિમેટ દાદાનો જબરજસ્ત શોધખોળ તો જુઓ કેવી છે. 61મો જ્યાં છૂટ્યું માલિકીપણું સર્વસ્વપણે, ભૂલો ઉપરથી, ભૂલો માટેનું માલિકીપણું છૂટ્યું ને તો હવે તમે મુક્ત થઈ જાઓ. લો એવી આ અદભુત શોધખોળ છે દાદાની, વાંચીએ આપણે આગળ. એટલે જેટલા આપણને પોતાના દોષ દેખાય એટલા દોષ મહીથી ઓછા થાય, એમ ઓછા થતા થતા જ્યારે દોષનો કોથળો પૂરો થઈ રહે ત્યારે તમે નિર્દોષ થાવ, ત્યારે છે તે પોતાના સ્વરૂપમાં આવી ગયા કહેવાય. બોલો તમે ત્યારે પોતાના સ્વરૂપમાં આવી ગયા. તમે આ તમે શબ્દ છે ને અધ્યાર એમાં કાયમ રાખ્યો હોય છે, જો પકડીએ ને આપણે કે તમે જ્યાં સુધી દોષો જુઓ છો ત્યાં સુધી સંસારમાં ભટકો, તમે દોષો બધા ખલાસ કરી નાખશો તમે પોતે સ્વયં થઈને ઉભા રહેશો, તમે પોતાના સ્વર સ્વરૂપમાં આવી જશો. એટલે હું આત્મા તો છે જ એની જગ્યાએ, પણ હું ઉભો થઈ ગયો છે દબાણથી, અને હું પછી માને છે કે હું
વિનોદ છું, પછી ચાલ્યું તોફાન. હવે હું ની બિલીફ બદલાઈ કે ના હું વિનોદ નહીં, હું શુદ્ધ આત્મા. હવે એ બિલીફ ફક્ત બિલીફ જ બદલાઈ છે, તમારી ફક્ત બિલીફ જ બદલાઈ, પણ તમારું જ્ઞાન, આ બુદ્ધિ જ્યાં સુધી ઉભી છે ને ત્યાં સુધી જ્ઞાન પૂરેપૂરું કહેવાય નહીં. આ ડિસ્ચાર્જ અહંકાર છે ત્યાં સુધી પેલી જાગૃતિ પૂરેપૂરી કહેવાય નહીં. પેલા જાગૃતિ વધશે, પછી પેલું જ્ઞાન બદલાશે, બુદ્ધિ ખલાસ થશે, ત્યારે તમારી પાસે કેવળ થશે, કેવળ દશા તમારી આવશે. એટલે મૂળ આત્મા તો કેવળ સ્વરૂપ અત્યારે પણ છે, આપણે એ સ્વરૂપ થવાનું છે. એટલે આ પોતાના સ્વસ્વરૂપમાં આવી ગયા ક્યારે થશે? તો કે હમણાં આપણે પાંચ આજ્ઞા પકડો અને ધીમે ધીમે આપણને જે કોઈને દુઃખ થાય એવા દોષો છે એ બધાને ચોખ્ખા કરતા જાઓ. એમ કરતા કરતા એનું પરિણામ જ પેલું આવશે. હમણાં સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ એનું જોર મારવાની જરૂર જ નથી. સ્થૂળ પકડો, લોકોને ખબર પડે ને આપણને ખબર પડે, બહુ થઈ ગયું. હા, બધાને ખબર પડે ને આપણને નથી ખબર પડતી, એ પેલા ભૂલ ભાંગી નાખવાની જરૂર છે. બધાને ખબર પડે કે આમણે ભૂલ કરી અને આપણને લાગે આમાં ક્યાં ભૂલ છે, એ ના. લોકોને ખબર પડે અને આપણને સ્વીકાર થવો છે કે હા ભૂલ થઈ ગઈ, એના પ્રતિક્રમણ કરો. એમ કરતા કરતા જેટલો મોટો કચરો જશે ને પછી નાના કચરા એની મેથી નીકળશે, તે દેખાશે. એ ખસશે તો પછી નીચેના દેખાશે, એ દેખાશે, એ જશે. એમ કરતા કરતા તળિયું ચોખ્ખું થઈ જશે. આપણે તળિયામાં હાથ ગાલવા જઈશું ને ઉપરના ઉપર રહેશે ને કચરા, તો પાર નહીં આવે જલ્દી. એટલે આ એની રીત જ છે, સ્થૂળમાંથી ધીમે ધીમે આગળ વધો. પણ આપણે આગળ વાંચીએ, એટલે જેટલા આપણને પોતાના દોષ દેખાય એટલા દોષ અહીંથી ઓછા થાય. એમ ઓછા થતા થતા જ્યારે દોષનો કોથળો પૂરો થઈ રહે ત્યારે તમે નિર્દોષ થાઓ, ત્યારે છે તે પોતાના સ્વરૂપમાં આવી ગયા કહેવાય. હવે એ ક્યારે પતો પડે? અનંત અવતારથી ભટક ભટક કરીએ છીએ, દોષ તો વધતા જ ચાલ્યા છે. એટલે જ્ઞાની પુરુષની કૃપાથી જ બધું કામ થઈ જાય, કારણ કે પોતે મોક્ષ દાતા છે, મોક્ષનું દાન આપવા આવેલા છે, એમને કશું જોઈતું નથી. સંપૂર્ણ જાગૃતિ વર્તે ત્યારે પોતાની એક પણ ભૂલ ના થાય. એક પણ ભૂલ થાય એ અજાગૃતિ છે. દોષ ખાલી કર્યા વગર નિર્દોષ ના થવાય અને નિર્દોષ વગર મુક્તિ નહીં. જ્યારે દોષ રહિત થશો ત્યારે નિર્દોષ થશો, નહીં તો પછી થોડા ઘણા બાકી હશે તો આ માલિકપણું છોડી દેશો એટલે નિર્દોષ થશો. હા, વિજ્ઞાન એમનો જબરજસ્ત અલ્ટિમેટ લેવલે આખો કેટલી જબરજસ્ત વાત કરે છે. પછી પૂરું કરીએ પહેલા વાંચવાનું. આ દેહ મારો નહીં, આ મન મારું નહીં, આ વાણી મારી નહીં, તો તમે નિર્દોષ થઈ શકશો. પણ અત્યારે તો તમે માલિક ખરા ને? ટાઈટલ હવ માલિકી છે કે? મેં તો ટાઈટલ કેટલા વખતથી ફાડી નાખેલું છે. 26 વર્ષથી એક સેકન્ડ પણ આ દેહનો હું માલિક થયો નથી, આ વાણીનો માલિક થયો નથી, મનનો માલિક થયો નથી. કેટલી જબરજસ્ત વાત છે. આપણને માલિકીપણું પરાણે છોડાવી દીધું દાદાએ. આપણે છોડી એવા છીએ ને, પણ સમર્પણ વિધિમાં એવું બોલ્યા, આપણે બોલ્યા ખરા, મન વચન કાયા મારા નામની સર્વ માયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું, હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ. બોલો, એમને એમ શુદ્ધાત્મા બનાવી દીધા, ખબર પડી કે ના પડી? એટલે નાના ત્રણ ત્રણ વર્ષના છોકરાને ઘોડિયામાં પરણાવી દેતા હતા ને એવી હાલત. એટલે આપણું ટાઇટલ ફડાવી નાખ્યું, નિર્દોષ બનાવી દીધા. એટલે રિયલી આપણે નિર્દોષ થઈ ગયા, હવે રિલેટિવલી નિર્દોષ થવાનું બાકી રહ્યું છે. રિલેટિવલી નિર્દોષ થઈ ગયા એટલે પૂર્ણાવતે રિયલી કરી નાખ્યા. બોલો, આ કેવડી મોટી હોય, કરોડો અવતારે ના થાય ત્યાં કૃપાથી થઈ ગયો. હવે હા, કેલિફોર્નિયાથી બહુ જ ભાવ છે જાતે. આમ પાછા એમની મ્યુઝિશિયન છે અને પ્રાચીન ધર્મોની શોધખોળમાં, સતની શોધમાં ઘણા બધા ફર્યા હતા. જય
જય સચિદાનંદ. એટલે એમનો બહુ ભાવ હતો કે કંઈક ગાય તો પછી આ જે મેઇન લાઇન્સ છે એમને આવડે છે, બીજીઓને મદદ કરીશ, પણ જ્યારે આપ એને ફરીવાર એમના દર્શન કરશો ત્યારે આ બધું જાતે જ ગાશે. સત્વારો સાક્ષાત સત્પુરુષનો, સત્વારો સાક્ષાત સત્પુરુષનો, સત્સંગ સાધ્યો સજીવનના સંગનો, આંખોન દ્વારે જી હૃદયે વસિયા, આંખોન દ્વારે જી હૃદયે વસિયા. ઓમ અજ્ઞાની વર્તુ ચરણમાં, આંખોન દ્વારે જી હૃદયે વસિયા. નિર્વિકારી નિર્કી નયનો, નિર્વિકારી નિર્કી નયનો, જોઈ જોઈને બનું તેવો, આંખોનો દ્વારે જી હૃદયે વસિયા, આંખોનો દ્વારે જી હૃદયે વસિયા. ઓમ અજ્ઞાની વરતુ ચરણના, આંખોન દ્વારે જી હૃદયે વસિયા. દોષો દેખાડે દોષથી મુક્ત જે, દોષો દેખાડે દોષથી મુક્ત જે, તેના ચરણને જોતો હું ચાલું, આંખોન દ્વારે જી હૃદયે વસિયા, આંખોન દ્વારે જી હૃદયે વસિયા. ઓમ અજ્ઞાની વરતુ ચરણમાં, આંખોન દ્વારે જી હૃદયે વસિયા. આજ્ઞાધીનતા અવિરત રહેજો, આજ્ઞાધીનતા વિરત રહેજો, જ્ઞાની વચન બળ અખંડ વર્તો, આંખોન દ્વારે જી હૃદયે વસિયા,
આંખો ન દ્વારે જી રૂયે વસિયા ઓમ મારા જ્ઞાની વરતુ ચરણનામા ઓમ મારા જ્ઞાની વરતુ ચરણનામા આંખો ન દ્વારે જી રૂયે વસિયા અરે ભવાનિયા નાયા પવાસીન શ્રીમદ રાજચંદ્ર ના પાડોશી મહાત્મા ના રોકડ નાથ કાશી દાદા નિરૂમાની પ્રત્યક્ષ પ્રસાદી કામ કાઢિલો કામ કાઢિલો મળવી મુશ્કેલ આ વિતરાગી વાણી આપણા દાદા મહાન છે હે આપણા દાદા મહાન છે દોષ નો દાદા કહે દંડ નથી દેખાય નિજ દોષ તે ઇનામ છે એ સૌ નિમિત્તો નું નિર્દોષ દર્શન દેખાડે તે દાદા ખુદા છે હે આપણા દાદા મહાન છે હે આપણા દાદા મહાન છે નથી કોઈ મારો પડકાર ખુદ હું જ ગુનેગાર અને સમજાવે દાદા ભગવાન એ ભૂલો ભાંગી ન થાજો ભગવાન આપણા દાદા માન છે હે આપણા દાદા માન છે એ નથી આ દેહ કે દુહો મારો નથી હું તેનો ગાનારો એ માન ખાય છે આ રામલો લખનારો એ જોયા કરું હું જાણનારો આપણા દાદા મહાન છે હે આપણા દાદા મહાન છે અરે અનંતી ભૂલો નો હું ભંડારો દાદા દોષો દેખાડજો એ ભૂલો મારી ભંગાવજો એ મોક્ષે મને મૂકી જજો હે આપણા દાદા મહાન છે હે આપણા દાદા મહાન છે એ હસવું હવે બંધ કેમ ભૂલ મોટી થયો હસબન્ડ હસવું હવે બંધ કેમ ભૂલ મોટી થયો હસબન્ડ શુદ્ધ આત્મા શરૂ કર એ આનંદ આનંદ નિરંતર હે આપણા દાદા મહાન છે હે આપણા દાદા મહાન છે અહંકાર ને અસરો અડે બિલીફ માં બંધાયો છું અલ સમજણ માં મોટી ભૂલ છે એ નિરંતર હું તો ભગવાન છું એ નિરંતર હું તો ભગવાન છું આપણા દાદા મહાન છે આપણા દાદા મહાન છે મહાન છે જોઈએ એક ગાનારા જોઈએ એક તાળી પાડનારા જોઈએ આપણા દાદા મહાન છે આપણી સ્ટીમર મોક્ષે જાય છે અને એક ભાગ પૂરો કર્યો આપણે નિજ દોષ દર્શન નિર્દોષ એનો અડધો ભાગ પૂરો થયો આત્મદ્રષ્ટિ થયા પછી પછી જગત નિર્દોષ એ ત્રીજો ભાગ છે જ્ઞાન લીધેલા માટે હોય ને એવી વાતો છે આ બધી પેલા મને જ્ઞાન માટે તો હતી જ પણ જે નવું જ્ઞાન ના લીધું એ લોકોને કહેતા હોય ને એવી રીતે બધા પણ સિદ્ધાંત તો સરખા જ ખુલ્લા કર્યા છે એમણે હવે આ જ્ઞાન લીધા પછી વધારે જરાક આપણને જાગૃતિ ખુલ્લી થાય એવી રીતે વાતો છે બધી
આત્મદ્રષ્ટિ થયા પછી ગરુડ આવે ભાગે સાપ. શાસ્ત્રકારોએ એક દાખલો આપ્યો છે કે ભાઈ આ ચંદનના જંગલમાં નર્યા સાપ 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 હોય, પેલા ઝાડને વીંટાઈને બધા બેસી જ રહ્યા હોય ઠંડકમાં, ચંદનના ઝાડને વીંટાઈને એના જંગલમાં, પણ એક ગરુડ આવે કે બધું ભાગમ ભાગ ભાગમ ભાગ થાય. એવી રીતે આ મેં ગરુડ મૂકી આપ્યું છે, બધા દોષો નાસી જશે. જો આપણ મહાત્માને કેવું રક્ષણ છે. કયું ગરુડ? શુદ્ધાત્મા રૂપી ગરુડ બેઠું એટલે બધા દોષો નાસી જવાના. અને દાદા ભગવાન માથે છે 2500 ભાઈ. મારે માથે દાદા ભગવાન છે તો મને આટલી બધી હિંમત છે, તો તમને હિંમત ના આવે? પ્રશ્ન કરતા. અરે બોલો ને બધા, હિંમત તો પૂરેપૂરી આવે. દાદા મારે માથે દાદા ભગવાન છે એવું પોતે જ કે છે. તો કેટલા જુદા રાખે છે, પોતે થઈ બેઠા નથી ને ભગવાન. પછી આ કેવું સરસ શોધખોળ કે આ ગરુડ એટલે આમાં જો શ્રીમદ રાજચંદ્ર કે છે ને, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, વિભાવ કાળ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. બોલો આ જ્ઞાન થયું, કેટલા કરોડો અવતારે જે ચોખ્ખો ના થાય કચરો એ ચોખ્ખો થઈ ગયો. હવે એક બે અવતારનો છે એ તો ધીમે ધીમે દાદાએ કહ્યું છે એ પ્રમાણે ચાલીશું તો થઈ જશે બધો સાફ. બોલો આ કરોડો અવતારે ના થાય, કોટી જન્મનું સપનું. સપનું એ વસ્તુ કેવું, જાગતાની સાથે સ્વપ્ન નામની વસ્તુ હતી જ નથી. એવું આ રિલેટિવ એ સ્વપ્ન સ્વરૂપ છે. રિયલ દ્રષ્ટિ થઈ ને તો રિલેટિવ જાણે કશું હતું જ નહીં, ભ્રાંતિથી માનતા હતા કે હું આમ થઈ ગયો ને તેમ થઈ ગયો. ભ્રાંતિ બધી ખલાસ થઈ જાય છે રિયલ દ્રષ્ટિ થતાની સાથે. પછી નિષ્પક્ષપાતી દ્રષ્ટિ. દાદાશ્રી, સ્વરૂપના જ્ઞાન વગર તો ભૂલ દેખાય નહીં, કારણ કે હું ચંદુભાઈ ને મારામાં તો કશો વાંધો નથી, હું તો ડાયો ડમરો છું. એમ રહે અને સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ પછી તમે નિષ્પક્ષપાતી થયા, મન વચન કાયા પર તમને પક્ષપાત ના રહ્યો, તેથી પોતાની ભૂલો તમને પોતાને દેખાય. જેને પોતાની ભૂલ જડશે, જેને ક્ષણે ક્ષણે પોતાની ભૂલ દેખાય, જ્યાં જ્યાં થાય ત્યાં દેખાય, ના થાય ત્યાં ના દેખાય, એ પોતે પરમાત્મા સ્વરૂપ થઈ ગયો, વીર ભગવાન થઈ ગયો. આટલો જ કાયદો છે. ભગવાન મહાવીર જેવી દશા પામવાનો બધાને અધિકાર છે. ફક્ત આટલી જ, પોતાની ભૂલ જ્યાં જ્યાં થાય ત્યાં દેખાવી જોઈએ, ના થાય ત્યાં ના દેખાઈ જોઈએ. ભૂલ કોને કહેવાની? ત્યાં બીજાને દુઃખ થાય ત્યાંથી શરૂઆત કરતા 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 આપણને ભૂલ દેખાય ને, માટે એ ખાલી થશે, આપણે ચોખ્ખા થતા જઈશું. અને તે પાછું ભૂલ કોનામાં છે એ બધું દાદા હવે ફોડ પાડે છે આગળ. પછી આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતે નિષ્પક્ષપાતી થયો. પાનું 63. કારણ કે હું ચંદુભાઈ નથી, હું શુદ્ધાત્મા છું, એ સમજાય પછી જ નિષ્પક્ષપાતી થવાય. કોઈનો સહેજે દોષ દેખાય નહીં અને પોતાના બધા જ દોષો દેખાય ત્યારે પોતાનું કામ પૂરું થયું કહેવાય. કામ કાઢી લો કે છે ને, ત્યાં દોષો ખલાસ થઈ જાય એ તો આગળનું સ્ટેશન છે. પોતાના બધા જ દોષો દેખાય અને કોઈનો સહેજ પણ દોષ ના દેખાય તો કામ પૂરું થઈ ગયું. બોલો, આપણે આ સ્ટેશન સુધી જવાનું, પછી આગળના સ્ટેશને રિક્ષા અને ટેક્સી બધું મળી રહેશે. આપણે અહીં સુધી પહોંચવાનું કે કામ પૂરું થયું કહેવાય. કામ કાઢી લો, કામ કાઢી લો શબ્દ આપણે ઘણી વાર સાંભળ્યો. આપણને એની વ્યાખ્યા એની શબ્દ દ્વારા દાદાના શબ્દ મળે છે. પછી પેલા તો હું જ છું એમ રહેતું, તેથી નિષ્પક્ષપાતી નહોતા થયા. હવે નિષ્પક્ષપાતી થયા એટલે પોતાના બધા જ દોષો દેખાવાનું શરૂ થાય અને ઉપયોગ અંદર તરફ જ હોય એટલે બીજાના દોષો ના દેખાય. પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે આ જ્ઞાન પરિણમવાનું શરૂ થઈ જાય. પ્રતિથીમાંથી જ્ઞાનમાં જતા વચ્ચે આ પોતાના દોષ દેખાવાના ચાલુ થયા એટલે જ્ઞાન વધતું જાય, જ્ઞાનના અંશો વધતા જાય કે છે. પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે બીજાના દોષ ના દેખાય. આ નિર્દોષ જગતમાં કોઈ દોષિત છે જ નહીં, ત્યાં દોષ કોને અપાય? દોષ છે ત્યાં સુધી દોષ એ અહંકાર ભાગ છે ને એ ભાગ ધોવાશે નહીં ત્યાં સુધી
બધા દોષ નીકળશે નહીં, ત્યાં સુધી અહંકાર નિર્મૂળ નહીં થાય. અહંકાર નિર્મૂળ થાય ત્યાં સુધી દોષો ધોવાના છે. અહંકાર ભાગ છે, દોષ એ અહંકાર ભાગ છે. આગળ આપણી થોડી વાત આવી હતી, દોષ અહંકાર એ દોષનું જ પુતળું છે. જેમ જેમ દોષ ચોખ્ખા થાય તેમ અહંકાર ખાલી થતો જાય. અહંકાર એટલે શું છે, કે પોતે નથી તેને હું છું માને છે, પેલો અહંકાર. પોતે નથી કરતો એને હું કરું છું માને છે, બીજો અહંકાર. માલિક નથી તેમાં મારા પણ હું માને છે, બધું અહંકારનું સ્વરૂપ છે. અને એ અહંકાર બિલીફ રૂપે તૂટ્યો. હવે આપણે આજે આજે ભોગવટ આવે છે ને, ત્યારે કંઈક આવી બિલીફના કારણે જ એવું હોય છે કે મને આવું કેમ કહી ગયો, મેં શું બગાડ્યું હતું. હવે એ મને આવું કહી ગયો, એ મને અને કહી ગયો, આવું આ ત્રણ શબ્દ જો એનાલિસિસ કરો તો હું આમાં જુદો છું. જેને કહી ગયો તે હું નથી, તું કહી જનારો નથી, તું શુદ્ધાત્મા છે. જો અહીં સ્વપરના સાંધામાં જો ભૂલ ભાંગી નાખીએ તો પછી આ ભૂલોની પરંપરાનું લાંબુ ચાલશે જ નહીં તોફાન. ત્યાં ભૂલ ક્યાં થઈ જાય છે, મને આવું કેમ કહી ગયો, દર વખતે આવું કરે છે, શું સમજે છે, મેં શું બગાડ્યું, આવું ને આવું મારી નાતી નાની નાની ભૂલમાં વાતે વાતે આટલી કચકચ કરે તો પછી કેવી રીતે ઘરમાં રહેવાય. એટલું તોફાન ઉભું થઈ જાય, એમ એક આંખ પર જરા દબાણ આવ્યું તો કેટલા જાત જાતના ઊંધું ઊંધું દેખાવા માંડે. પણ ઊંધું દેખાવાની શરૂઆત જ કપાઈ ગઈ તો ગૂંચવાડો જ ના રહે. એટલે આ અહંકાર ત્યાંથી જરાક અહંકાર પેઠો પછી બુદ્ધિ ઊભી થાય, પછી મન ઊભું થાય, પછી ભોગવટા ઊભા થઈ જાય. કેટલાય ગૂંચવાડા ત્યાં મૂળમાંથી જ કાપો. દીપકભાઈ જય સચ્ચિદાનંદ. કોણ કહે છે? ચેતનભાઈ. આ આપણે કહે છે અહીંયા કે દોષ ત્યાં સુધી અહંકાર નિર્મૂળ નહીં થાય. આજે અહંકાર છે, ડિસ્ચાર્જ અહંકાર ની જ વાત થઈ રહી છે. અને ડિસ્ચાર્જ અહંકાર બ્લન્ડર્સ, ચાર્જ અહંકાર ને બ્લન્ડર્સ કહેવાય છે અને ડિસ્ચાર્જ અહંકાર ને મિસ્ટેક કહેવાય છે. એ આ ડિસ્ચાર્જ અહંકાર રૂપી હવે જે પોતાપણાનો અહંકાર, એ ભૂલનું પૂતળું છે આખું. એ ભૂલ ઉત્પન્ન કરનારો ભાગ ઉડી ગયો, ભૂલ રહી છે. ભૂલ આપણે આજ્ઞામાં રહીશું તેમ તેમ એ ખાલી થતી જશે. તો એમાં ને ઉદય કર્મમાં ફેર ખરો? બહુ ફેર. ઉદય કર્મ તો જ્ઞાનીને હોય, ભૂલ જ્ઞાનીને ના હોય. ઉદય કર્મમાં મારાપણું મનાય છે એ ભૂલ કહેવાય. ઉદયપણમાં કરતાપણું મનાય છે એ ભૂલ કહેવાય. ઉદય કર્મમાં હુંપણું મનાય છે એ ભૂલ કહેવાય. તો ડિસ્ચાર્જ અહંકાર પણ બિલીફ સ્વરૂપે જ એ બિલીફ. બિલીફ એટલે શું છે, બ્લન્ડર્સ રૂપે બિલીફ તૂટી, મિસ્ટેક રૂપે બિલીફ છે. એ જેમ હું ધણી છું માન્યું હતું એ બ્લન્ડર્સ કહેવાય છે. ધણી છું માનીને પછી કે હું આમ રાખું વાઈફ ને, હું આમ રાખું વાઈફ ને, આમ રહીશું અમે, આમ રહીશું, આમ નહીં ચલાવી લઉં, આમ જ ચલાવીશ. મારી વાઈફ જો કોઈ સાથે આમ વાત કરો તો હું તો માનું ચલાવી જ ના લઉં. એટલે ભાઈ ગમે તો બધી છૂટ આપીએ, ફરવા જવું હોય તો જાય ગમે તે. એટલે જાત જાતની ધણીપણા થઈને માનેલું હોય અને માનેલો ભાગ ગાંઠાઈ ગયેલો અત્યારે પડી રહ્યો છે. હું જુદો પડ્યો પણ ધણીપણું રહ્યું છે. એ જ મન છે? એ મન નહીં, એ મન તો બહુ 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 જુડું, બહુ જાડું ભાગ છે. આ તો પોતાપણાનો સૂક્ષ્મતર લેવલે પડેલો છે. એમાંથી પછી સ્થૂળ થાય બધું. આ મન તો બહુ જુદી વસ્તુ છે. આ તો સૂક્ષ્મતમ લેવલ, સૂક્ષ્મતર લેવલે છે. અંતસ્કરણ પછી ઊભું થાય છે એમાંથી, અને એમાંથી પછી એક ભાગ મન છે આખો. અંતસ્કરણ ડિસ્ચાર્જ અંતસ્કરણ પણ છે, ડિસ્ચાર્જ છે ને. આ તો પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. જે ગ્રાફોમાં પ્રતિષ્ઠા કરી એ પ્રતિષ્ઠિત આત્મા રૂપે ફળ આપે છે અત્યારે. અને એ ફળ જયારે આપે છે ત્યારે અત્યારે તો સૂક્ષ્મ લેવલે છે. આજે 2022માં તમારું શું થવાનું છે એ અંદર પડેલું છે. એ પછી નીકળે ત્યારે ખબર પડે. 2000માં આજે અત્યાર સુધી આપણું રોજનું આખી જિંદગીનું આપણું જે બની રહ્યું છે ને, એ આખી ફિલ્મ અંદર જામેલી છે અંદર. એમાંથી રોજ 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 નીકળ્યા કરે છે આખું. નહીં આમ રહીના દાણા જેવો ઝીણો વડનું બીજ હોય છે, એમાંથી પછી આખી વડવાઈઓ 150 ફૂટ ડાયામીટરની, 50-70 ફૂટ હાઇટનું વડ થવું, કેટલી ડાળીઓ આમ નીકળવાની, અમુક ડાળી પછી આમ થઈને પછી વાંકી વળે, વચ્ચે પિલર આવતો હોય લાઇટનો પોલ ત્યાંથી વાંકી ફરીને પાછી આ ઊંચી જાય. બોલો એ ડિઝાઇન પિલર એ નખાવાનો છે અને વડવાઈ આમ વાંકી જવાની છે એ બીજમાં હોય. એવું બીજ એવું બીજ પણ આ બીજ અત્યારે બીજ આજે આજનું ચેતન એ ગયા ભાવમાં જે બીજ પડ્યું જે મગની દાણા સિંગમાં હોય ને ત્યાં કાચું બીજ કહેવાય. હવે પાકું થઈ ગયું, હવે બીજ ફળ આપે છે. એટલે એવી રીતે આ કાચું બીજ
કારણ દેહ કહેવાય છે. કારણ દેહ એક્ઝેટ આર્ય દેહમાં રૂપાંતર થયો, રૂપાંતર થયેલું હવે ધીમે ધીમે ફળ આપે છે. રોજ સંજોગ મળતા જાય કે દાદા સરસ કહે છે કે આ બીજ હોય એમાંથી એક પાંદડું ઉગે, બીજું પાંદડું ઉગે, ત્રીજું ઉગે, ચોથું ઉગે, ધીમે ધીમે ડાળીઓ ફૂટ્યા કરે, ધીમે ધીમે ફેલાયા કરે, એક્ઝેક્ટ એ અંદરથી બીજમાંથી આ ફળ આપ્યા કરે છે. એકલે વાઈફ, પેલા એકલો ફરતો હતો, પછી વાઈફ સાથે ફરતો હોય, પછી બાબલા સાથે ફરતો હોય, પછી એ બી બેન આવ્યા હોય, તો આપણે લાગે વડમાં તો એક ડાળી અહીં બીજી ડાળી બધી એક્ઝેક્ટ હોય. પેલા કહે છે એક ભાડાના રૂમમાં રહું છું, હવે અમારો બંગલો બાંધ્યો, સાત બેડરૂમ વાળો, એ બધું એમ બધું વધ્યા કરે બધું. આપણે આજે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય એ બધું કહીએ, એનાથી આ સ્થૂળ ભાગ થયો અહંકાર, ડિસ્ચાર્જ અહંકાર. ડિસ્ચાર્જ અહંકાર તો ખરો ને સ્થૂળ ભાગ છે. સ્થૂળ એટલે સ્થૂળ તો રૂપકમાં દેખાય ને સ્થૂળ કહેવાય, અંતસ્કરણમાં છે અને સૂક્ષ્મ કહેવાય છે, અને આ સૂક્ષ્મતર લેવલે છે. એ પ્રતિષ્ઠિત આત્મા રૂપે શબ્દ વાપર્યો આપણે. તો આવરણીય કર્મો એનાથી સૂક્ષ્મ આવરણો, હા એ આવરણો પેલા સૂક્ષ્મતર ને બધા નડે છે, અને એ આવરણ લઈને એને ચાર્જ કર્યું, એ ચાર્જ થયેલો ભાગ આ ડિસ્ચાર્જ થવાનો છે. એટલે ચાર્જ થયેલો ભાગ પછી આવે છે, પેલા આવરણો પેલા છે. એટલે એ પોતે આવરણોમાંથી કહે છે મારી વાઈફ, એટલે તને વાઈફ સી રીતે હોય, આત્માને વાઈફ હોતી હશે, એ પેલો મોહનીય કર્મ એને વાઈફ કરાવડાવે છે. કહે છે મારે સાડી લેવી છે, મોહનીય કર્મ કરાવડાવે છે. એટલે એના આધારે પછી રાગદ્વેષ કરે છે, રાગદ્વેષથી કર્મ બાંધે છે. એટલે આ કેવું છે કે દ્રવ્ય કર્મમાંથી ભાવો ઉત્પન્ન થાય છે, અને ભાવો કર્મના આધાર ભાવો ભાવ કર્મના આધારે આવતા ભાવના દ્રવ્ય કર્મ બંધાય છે. એટલે આજના દ્રવ્ય કર્મ આવતા ભાવના માટેના ભાવ કર્મ ઉભા કરે છે. ખરેખર અત્યારે ભાવ કર્મ ઉભા કરે છે, એમાંથી પરમાણુ ચાર્જ થાય છે, એ આવતા ભાવે દ્રવ્ય કર્મ રૂપે ફળ આપે છે. એટલે આખી સાયકલ આવી થઈ છે. હવે દાદાએ શું કર્યું, ભાવ કર્મ જે ઉભા થતા હતા એમાં આખી દ્રષ્ટિ બદલી આપી, કે તમે ચેતન ભાઈ નહીં, તમે શુદ્ધ આત્મા. એટલે હવે કશાય ઉભા થયા પણ પેલું પાંગળા થઈ ગયા, એ ડિસ્ચાર્જ સ્વરૂપે રહ્યા, હવે નવા બીજ નાખવાના થયા નહીં. એ ડિસ્ચાર્જ પણ મિશ્ર ચેતન જ છે કે નિશ્ચેતન ચેતન, એને આપણે નિશ્ચેતન ચેતન જ કહેવાય. નિશ્ચેતન ચેતનમાં જીવતો ભાગ હોય તો મિશ્ર ચેતન કહેવાય, એ જીવતો ભાગ ઉપડાય, ઉપાડી લીધો, હવે શુદ્ધ આત્મા થઈ ગયા. એટલે અજ્ઞાન પણ પૂર્વભાવમાંથી જ લઈને આવ્યો છે અજ્ઞાન, હા એનું નામ જ આ ઉપાદાન ને, કેટલું ડેવલપમેન્ટ લઈને આવેલો છે દરેક અવતારમાં, એ દરેક પૂર્વભાવનું જ હોય છે ને. અને આ ભાવમાં આપણને જે જ્ઞાન થયું ને એ પૂર્વભાવ, એ આવરણ તૂટ્યા, હવે આ જ્ઞાન પાછું આવતો ભાવમાં રહેશે પાછું, અને રોજ રોજ વધ્યા જ કરતું, અને જેટલું વધ્યું ને એ પાછું આવતો ભાવ રહેશે. જેમ આખો દિવસ બિઝનેસ કર્યો એ 70 રૂપિયા કમાયો, બીજે દાડે પાસે એની પાસે 70 ની સિલક હોય, એવું આપણે આજે જેટલું કમાણી કરીએ છીએ ને એ આવતો ભાવ આપણી પાસે સિલકમાં રહેવાનું જ છે બધું. એટલે બહુ રહેશે આપણી પાસે. જ્ઞાન અને દર્શન એ જોડે જોડે જાય છે આત્માની, એના આધારે, એનાથી જે પરમાણુ ચાર્જ કરેલા એ પરમાણુ પણ જોડે આવશે. અને આ કહે છે ને જ્યારે છેલ્લામાં છેલ્લી ભૂલ ખલાસ થઈ જાય, પોતાની ભૂલ ઉડી જાય બધી પ્રકારની, ત્યારે પછી સિદ્ધ ક્ષેત્રમાં જતો રહે. પછી શું હોય છે, પોતે કેવળ જ્ઞાન થયું કહેવાય છે, પછી દેહના પરમાણુ ખાલી થતા સુધી દેહમાં રહેવું પડે છે, પણ નવું ચાર્જ હોતું જ નથી, એકલું ડિસ્ચાર્જ જ હોય છે, અને નિર્વાણ કહેવાય છે. પછી દેહના પરમાણુ પૂરા થાય, મન હોય છે, વાણી હોય છે, દેહ એ બધું પૂરું થાય, એટલે પછી નિર્વાણ કહેવાય અને સિદ્ધ ક્ષેત્રમાં જાય આત્મા. ચાલો તો આગળ. તેમ પ્રગટે આત્મ ઉજાસ. પ્રશ્ન કરતા, આત્માનો અભ્યાસ પડે પછી ભૂલો એની મેળે ઓછી થતી જાય? દાદાશ્રી, ચોક્કસ ભૂલો ઓછી થાય એનું નામ જ આત્માનો અભ્યાસ. દેહાધ્યાસ જો જાય તેમ તેમ આ ઉત્પન્ન થાય. પહેલા તો સંકિત થાય તોય બધા દોષો ના દેખાય એવું સંકિત હોય છે, પછી જાગૃતિ વધતી જાય તેમ દોષ પોતાના દેખાતા જાય. પોતાના દોષ દેખાય એ તો ક્ષાયક સંકિત કહેવાય. એ ક્ષાયક સંકિત લોકોને અહીં આગળ મફતમાં ભેલાડીએ છીએ. મફતમાં ભેલાડીએ છીએ, મજા કરો, કેટલી બધી કૃપા કહેવાય, એટલી બધી હાઈ લેવલની. એટલે જો ભગવાન મહાવીર આજે જો આ કાળમાં હોત અહીંયા, તો કે આ બધા જ્ઞાન લીધેલા અને કેવળ જ્ઞાન થાત બોલો આજ ભાવમાં. અહીંયા નથી એટલે કેવળ જ્ઞાન થઈ શકતું નથી, એટલે મહાવીર ક્ષેત્રે જવું પડશે. બોલો, એ લેવલનું જ્ઞાન છે, એમાં બે મત નહીં, એકદમ અજાયબ જ્ઞાન છે. આ તો
એને કે શું દાદા માટે આપણે અહો અહો કરીએ, એના જેવું છે. મફતમાં પેલા મફત મળેલી વસ્તુની છે ને કિંમત ઓછી હોય માણસને. એકલું મફતમાં નહીં, ઉલટા આપણે કહીએ કે આવજો ચા પાઈએ તોય નથી આવતા. જુઓ ને જાય ને તો. આજ મધુબેન ને કેટલા 15 વર્ષ પહેલા મળી ગયો તો, નહીં કેટલા વર્ષ પહેલા, 9 વર્ષ પહેલા મળી ગયો તો. પણ શું થાય, બધી ફાઇલો પૂરી કરતા 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 આવે ને, હવે ચોટી ગયા. પણ આવું થાય આપણને, કેટલું તેદાડે તો ક્યાં ખબર હતી. કારણ આપણે જે માર્ગમાં જતા હોઈએ, ટ્રાન્ઝિટ પીરિયડ હોય ને બધો, એ ટ્રાન્ઝિટ પીરિયડ એ પૂરો થાય. હવે કેટલાકને 1 કિલોમીટર લાંબુ હોય, આ એરપોર્ટ થી આ એરપોર્ટ જતા 1 જ કિલોમીટર હોય, કેટલાકને 7 કિલોમીટર ચાલવું પડે, એ મોડા આવે અહીંયા. આપણને કે મફતમાં મળી ગયું, બોલો મફત. આ દુનિયામાં અમૂલ્ય ને મફત કહેવાય છે. શું અમૂલ્ય કહેવાય ને, અમૂલ્ય, એની મૂલ્ય ચૂકવી શકાય નહીં. એટલે શ્રીમદ રાજ્ય કે આત્મા થી સૌ હીન તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન. આત્મા જેવી વસ્તુ એનાથી દુનિયામાં બીજી કોઈ કિંમતી વસ્તુ છે નહીં. હું તમને શું અર્પણ કરું કે છે, તમે મને આત્મા જ આપ્યો, તો હવે મારી પાસે તમને કાંઈ આપવા જેવું રહ્યું જ નહીં. તમે શું રહ્યું, તો કે વર્તુ ચરણાથી નહીં. કે તું બહુ થઈ ગયું બાપ, તું અડાઈ ના કરીશ, ડખો ના કરીશ, આજ્ઞાએ ધર્મ આજ્ઞાએ ધર્મ આજ્ઞાએ તપ કર્યા કરજે, તું મોક્ષે જા બસ, ડખો ના કરીશ બીજું, મારે કાંઈ જોઈતું જ નથી. ના કે છે ને જ્ઞાનીને કાંઈ જોઈતું નથી, મોક્ષનું દાન આપવા આપેલા છે, મોક્ષ દાતા પુરુષ, એમને કશું જ જોઈતું નથી. અને આપીએ શું શકીએ, આપણે વિનાશી વસ્તુ આપીએ, પોતે અવિનાશી દશામાં વર્તે, શું આપી શકે આપણે. એટલે આ બોલો કેવા ફાવી ગયા આપણે પાસે મફત. એટલે ખરેખર ની કોટી જન્મની પુણ્ય હતી ને, એના ફળ રૂપે આપણને આ જ્ઞાન મળી ગયું છે. કોટી ગુણ્યા કોટી જન્મની પુણ્ય, જ્ઞાની ભેગા થાય, આ જ્ઞાન ભેગું થાય. હવે આપણા તરફનો આટલો જ ભાવ કે દાદાના કયા પ્રમાણે ધીમે ધીમે જીવન પૂરું કરવું છે. કોઈના દોષ જોવા નથી, કોઈને દુઃખ આપવું નથી. કોઈ ગમે તેવું દુઃખ આપી જાય, મારે બદલો વાળવો નથી, મારે છૂટવું છે. બસ એ છૂટવાની ભાવનાથી જીવન જીવવાનું છે. આજે દાદા એ લખ્યું છે, આજે આપણે વાંચીએ છીએ ત્યારે એનો મને અનુભવ છે. એમ હું કોઠીમાં નોકરી કરતો હતો વડોદરામાં 1974 માં. મામાની પોલ કોઠીમાં મારી ઓફિસ નજીક હતી. બપોરના રિસેસના ટાઈમમાં હું દાદા પાસે જતો અને દાદા ચા મુકાવતા. પછી મને કે જમાદાસ અડધો કપ ચા પીને જા. એટલે આ દાદાએ જે આમાં જે લખ્યું છે એમાં એક વાળ જેટલી ફેરફાર નથી. હા, અને પૂછતા કે ફરી ક્યારે આવીશ તું. ભાઈ મફતમાં મફત, સાચી વાત છે. એક સેમ્પલ મળ્યું ને, આવું કેટલાય લોકોને કીવડાવ્યો છે. આ માસીબાને ઘરે તો કેટલું જમાડતા, બધા નાસ્તો કરાવે. ખરેખર જો જઈએ તો દાદાને અમે ગુમાવ્યા છે. એકલી ગધા મસ્તીમાં અમારા દાડા કાઢ્યા છે. ખરેખર એમની હયાતીમાં અમે પામ્યા હોત તો કંઈક નું કંઈ કરી શક્યા હોત. એના માટે અમને અતિશય દુઃખ થાય છે. કોઈ કોઈ ફેર રાતના રડવાનું પણ આવે છે કે અમે એક સુંદર જ્ઞાની પુરુષ પાસે પામી નહીં શક્યા. નીરુબેન જો મને થોડું અવિવેક કરું છું, કારણ અમે સાથે જ્ઞાન લીધેલું એટલે મારા મોડાથી બેન બોલાઈ જાય છે. ખરેખર મારે નીરુમાં કહેવું જોઈએ, કારણ એમનો પ્રતાપ અત્યારે અહીં જોઉં છું તો મને લાગે છે એમને પણ અમે ગુમાયા, જેના માટે મને અતિશય દુઃખ થાય છે. છતાંય કહે ને કે આ મોડી મોડી પણ ટ્રેન પકડી દીધી ને, ટિકિટ વેલીડ ગણાય છે, એટલે આપણે મોક્ષે જવાના. એમ તો દાદાએ ઘણું ઘણું આપ્યું છે. આપ જે વાંચો છો એ વસ્તુ અમારા અંતઃકરણમાં ટેલી થાય છે. ટેલી થાય એ વસ્તુ ટેલી થાય જ છે. એટલે કઈ અત્યારે આપ કહો છો, ગીતામાં જે 7મા અધ્યાયમાં ત્રીજા શ્લોકમાં લખ્યું છે કે જ્યારે જીવાત્મા પૃથ્વી પર પ્રગટ થાય છે એની જોડે 9 તત્વો આવે છે. 6 તત્વ પછી અહંકાર, પછી ક્રોધ અને માયા, અને 7મું જે છે ને પ્રકૃતિ એની લઈને આવે છે. આ જે નિર્દોષ દર્શન પછી જે આપણે
આ ત્રણ ચાર પ્રકૃતિઓ જતી રહે તો એકલું પછી છ તત્વો છે, પાંચ તત્વો છે એ સમાઈ જશે અને માણસ નિર્માણ અનુભવી શકે છે. એ વાત ટેલી થાય છે, ટેલી થાય, બધા શાસ્ત્રોની વાત ટેલી થાય, સાચી વાત. તેમ તેમ પ્રગટે આત્મ ઉજાસ, બહુ સરસ. આપણે આગળ વાંચવાનું થયું. આપણે નિમિત્ત ને ખોળીએ, પાછું ઉપાદાન ને માથે ઠોકી દઈએ, આપણે ડાયાડમરા ચોખ્ખા ચઠ્ઠ, એ જ ભૂલ કાઢવાની છે. એટલે કયા આધારે બન્યું? તો કે આપણી કચાસ ને લીધે જ બન્યું. હવે આપણે શું કરવાનું? તો કે આપણે સ્ટ્રોંગ થઈ જવાનું, કે હવે છોડવું નથી, હવે ચૂકવું નથી. ફરી ફરી કાળ આવતો નથી, જે એટલો કાળ રહ્યો આ જ્ઞાનમાં આગળ વધીને કામ કાઢી લેવું છે. આ ભૂલો દેખાતી થઈ ને એટલે હે ચંદુભાઈ તમે અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો કહીએ આપણે. જો આપણે કેટલું સહેલું કરી આપ્યું, ભૂલ કરનારા ચંદુભાઈ, ભૂલ ધોનારા ચંદુભાઈ, ભૂલ દેખાડનાર આપણે શુદ્ધ આત્મા, સહેલું સટ કરી દીધું. ભૂલને દેખાડનારો શુદ્ધ આત્મા દેખાડે એટલે ચંદુભાઈ ને કહેવાય તમે ધોઈ નાખો. હે ચંદુભાઈ વિનંતી કરીને કહેવાય, કોક દળ વઢીને કહેવાય, બહુ આડા ફાટતા તો વડવા, આમ નોર્મલ ને તો વડી કે વિનંત ચંદુભાઈ તમે અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. અને છે ભણેલા ગણેલા ડાયા સમજવું છે, તરત સ્વીકારશે કે ના ચાલો હું ધોઈ નાખીશ. પછી આ જગતમાં પોતાની ભૂલ દેખાય નહીં, જેને પોતાની ભૂલ પોતાને દેખાય એનું નામ સંકિત. આત્મા થાય એટલે દોષ દેખાય જ, દોષ જ દેખાય ને. તો આ સંકિત ની વ્યાખ્યા આવી મૂકી હોત ને તો કઈ કે લોકોને ફેરફાર થઈ ગયો. તો કે પછી અન્ય તત્વ ને આમ ને તેમ ને એવું બધું ગોઠવી નાખે અને પછી તત્વ પોતાની રીતે માને કે આ પિત્તળ એ સોનું હશે અને સોનાને હું તો ઓળખી ગયો એટલે મને સંકિત થઈ ગયું. અને કાટ ચડી જાય પછી શંકા પડે કે થયું શું. પછી કહેશે તો હવે આમ છે ને તેમ છે, ઉપાદાનની જાતના ગુચવાડા, એવા ગુચવાડા ગુચવાડા કરી નાખે તો છેવટે સંકિત તો નાશ થયું કહેવાય. સંકિત એટલે પોતાના દોષ પોતાને દેખાય તો જ સંકિત થયું, માનજો કે છે. પછી દોષ દેખાયો માટે આપણે આત્મા છીએ, શુદ્ધાત્મા છીએ, નહીં તો દોષ દેખાય નહીં. જેટલા દોષ દેખાય એટલો આત્મા પ્રગટ થઈ ગયો. બોલો આ કેટલું છે, આત્મા પ્રગટ થયો કે છે. આત્મા એટલે જ્ઞાન પ્રગટ થયું કહેવાય. જ્ઞાન એ જ આત્મા છે. સર્વાંશ જ્ઞાન પ્રગટ થાય એટલે સંપૂર્ણ કેવળ જ્ઞાન, એ પૂર્ણ આત્મા પ્રગટ થયો કહેવાય. પણ દોષ થી જ આપણો મોક્ષ અટક્યો છે. દોષ ખાલી થવાના બાકી રહે છે, બોલો હવે કાંઈ બાકી રહ્યું નથી. અને દોષ છે માટે પેલી ઉપરી આવે છે બધા, એ આપણે સમજી ગયા કે કોઈ ઉપરીનો દોષ નથી, મારી ભૂલ છે ત્યાં સુધી ઉપરી, ભૂલ ખલાસ થશે ઉપરી કોઈ રહેશે નહીં. કેટલું સહેલું કરી નાખ્યું આખું. બાનુ 64, આ તો જાગૃતિ જ નથી. એક પણ માણસ એવો નથી કે જેને જાગૃતિ હોય. આ ભાઈને જ્યાં સુધી જ્ઞાન આપ્યું નથી ત્યાં સુધી એમનામાં કોઈ પણ જાતની જાગૃતિ ના હોય. જ્ઞાન આપ્યા પછી એનામાં જાગૃતિ ઉત્પન્ન થાય, પછી ભૂલ થાય તો જાગૃતિને લીધે ભૂલો દેખાય. વર્લ્ડમાં કોઈને જાગૃતિ જ ના હોય અને પોતાની એક બે ભૂલો દેખાય, બીજી ભૂલ દેખાય નહીં. આ તો જ્ઞાન પછી તમને તમારી તો બધી જ ભૂલો દેખાય તે આ જાગૃતિને લઈને. કેટલું મોટી કૃપા થઈ આપણને.